સંસ્કાર વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 4 વિષય પર્યાવરણ પ્રથમ સત્ર કુળગુણ 40નું પરીક્ષા લક્ષી પેપર સોલ્યુશન તમને અહીં કરાવી રહી છું. તો વિદ્યાર્થી મિત્રો, એમાં આવે છે પ્રશ્ન નંબર 1અ. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને ચોરસ છે તેમાં લખવાનું આપણે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવે એમાં પહેલું, કયું પ્રાણી આપણું રાષ્ટ્રીય પ્રાણી છે? તો એમાં એ સિંહ, બી વાઘ, સી ચિત્તો અને ડી હાથી. તો એમાં જવાબ આવશે બી વાઘ. હવે આવે છે બીજો વિકલ્પ, ગાયના બચ્ચાને શું કહેવાય છે? તો એ વાછરડું, બી પાડું, સી વછેરું કે ડી લવારું. તો એમનો જવાબ આવે છે વાછરડું. ત્રીજું, કુંભાર કયા સાધન વડે માટીમાંથી વસ્તુઓ બનાવે છે? તો એમાં છે એ રંધો, બી ચાકડો, સી લેલું કે ડી મશીન. તો એમનો જવાબ આવે છે બી ચાકડો. ચોથું, અનિતાના વિસ્તારમાં શાના વૃક્ષો વધુ થતા હતા? તો એમાં આવે છે આંબાના, લીચીના, વડના કે બદામના. તો એમનો આવે જવાબ બી લીચીના. પાંચમું, કયું પ્રાણી દેખાવે આપણને વાઘ જેવું લાગે છે? તો એમાં આવે છે બિલાડી, ઉંદર, ગાય કે કૂતરો. તો એમનો સાચો જવાબ છે એ બિલાડી. છઠ્ઠું, વેલા પ્રકારની વનસ્પતિ કઈ છે? તો આપણે જોઈએ તો મૂળો, કેળ, જાસૂદ કે તરબૂચ. તો એમાં આવશે ડી તરબૂચ. કચ્છના જિલ્લાના મુખ્ય મથકનું નામ શું છે? તો આપણે એના 4 ઓપ્શન જોઈએ, ગાંધીધામ, સુરજબારી, ભુજ કે સામખિયાળી. તો એમાં આવશે સી ભુજ. હવે આવે છે પ્રશ્ન નંબર 1બ, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તો આપણે એમાં 4 ખાલી જગ્યા એવી રીતના પૂરવાની છે. તો એમાં પહેલી ખાલી જગ્યા, ઊંટ ગાડીનો ઉપયોગ ખાલી જગ્યાના પ્રદેશમાં વધુ જોવા મળે છે. તો એમનો આવે જવાબ રણ. બીજું, ફૂલ ખાલી જગ્યામાંથી બને છે? તો એમનો જવાબ આવે છે કળીમાંથી. ત્રીજું, દરિયા કિનારાનું સાંજનું આકાશ ખાલી જગ્યા દેખાતું હતું, તો કેવું દેખાતું હતું? તો એમનો જવાબ આવે છે રંગબેરંગી. ચોથું, વૃક્ષોના છાંયડામાં બાળકો રમતા હતા? તો એમાં જવાબ આવે છે છાંયડામાં. હવે મધમાખીના ઘરને ખાલી જગ્યા કહે છે તો શું કહેવાય? તો ખાલી જગ્યામાં આવે મધપૂડો. છઠ્ઠું, રણ પ્રદેશમાં સવારી માટે ખાલી જગ્યા પ્રાણી ખૂબ જ ઉપયોગી છે? તો એમાં આવે છે ઊંટ. સાતમું, નાના બાળકને સુવડાવવાના સાધનને ખાલી જગ્યા કહેવાય છે? તો શું આવે ખાલી જગ્યામાં? ઘોડિયું. હવે આવે છે પ્રશ્ન નંબર 2અ, તો નીચેના વિધાનોમાંથી સાચા વિધાનની સામે સાચાની નિશાની અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો. તો હવે એમાં આવે છે પહેલું, મગર ઈંડા મૂકે છે? તો એમાં આવે સાચું. બીજું, હાથીની પૂંછડી ટૂંકી હોય છે? તો એમાં આવે સાચું. ત્રીજું, મૂક બધી વ્યક્તિ જોઈ શકતી નથી? તો આવે ખોટું. ગુલાબનું ફૂલ ગુલાબી રંગનું જ જોવા મળે છે? તો એમાં આવે ખોટું. પાંચમું, રિયાની મુસાફરીના સમયે અમાસની રાત હતી? તો એમાં આવશે ખોટું. કુટુંબમાં બધા જ કામ ફક્ત મમ્મીએ જ કરવાના હોય છે? તો એમાં આવે ખોટું. સાતમું, સાપ બચ્ચાને જન્મ આપે છે? તો એમાં પણ આવશે ખોટું. હવે વિદ્યાર્થી મિત્રો, આવે છે પ્રશ્ન નંબર 2બ, બંધ બેસતા જોડકા રચો. એમાં આપણે આપેલો છે વિભાગ એ અને વિભાગ બી, અને વચ્ચેના ખાનામાં આપણે જો જવાબ આપેલો છે. તો આપણે સૌથી પહેલાં શું વાંચીશું? વિભાગ એ, પક્ષીઓ, પછી પપ્પાના બહેન, પછી આવે છે કુંભાર, પછી પાર્થિવ પટેલ, ને પછી આવે છે પંખા જેવા કાન, અને આવે છે પાટણ. તો હવે આપણે વિભાગ બમાંથી એનો સાચો જવાબ કયો છે એ આપણે શોધીને બોલવાનું છે. તો પક્ષી. તો આમાં આટલામાંથી શું આવે? તો જો જવાબમાં જોઈએ તો પક્ષી છે, તો એમાં જવાબમાં આવશે ચકલી. પછી પપ્પાના બહેન, તો પપ્પાના બહેન હોય તો એ આપણા શું થાય? તો એ શું થાય? ફોય, એટલે કે ફય આપણે બોલીએ ને. પછી આવે છે કુંભાર. તો આમાં જોશું વિભાગ બમાંથી, તો કુંભારમાં શું જોડાશે? તો ચાકડો. પછી પાર્થિવ પટેલ, તો એ ક્રિકેટર.
पछी आवे छे पंखा जेवा कान, तो ई कोने होय? तो एमां आवशे हाथी। पछी छठ्ठू पाटण, तो एनुं शुं वखणाय छे? तो पटोड़ा। तो आवी रीतना बંધ બેસતા ચોરકા જોઈન્ટ થઈ ગયા આપણા। હવે વિદ્યાર્થી મિત્રો આવે છે પ્રશ્ન નંબર 3 અ, તો એમાં આવે છે વર્ગીકરણ કરો। તો આપણે નીચેની શાકભાજીનું જમીનની અંદર થતી શાકભાજી અને જમીનની ઉપર થતી શાકભાજીમાં એનું વર્ગીકરણ કરવાનું છે। તો જો બધી શાકભાજીના નામ સાથે આપેલા છે એને આપણે શું કરશું, વર્ગીકરણ કરશું, એટલે કે અલગ કરીશું। તો કારેલા, બીટ, ગાજર, મરચા, દૂધી, સુરણ, ટમેટા ને હળદર। તો જુઓ વર્ગીકરણ નીચે મુજબ છે। તો જમીનની અંદર થતી શાકભાજી કઈ છે? તો બીટ છે, એ જમીનની અંદર થાય છે। પછી ગાજર છે, એ અંદર થાય છે। સુરણ ને હળદર છે, એ અંદર થાય છે। હવે જમીનની બહાર કઈ કઈ થાય છે? તો કારેલા, મરચા, દૂધી ને ટમેટા। તો આ રીતે થયું વર્ગીકરણ પૂરું। હવે આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 બ, માગ્યા મુજબ ઉત્તર લખો। તો એમાં શું છે? તો પેલું આપ્યું છે તફાવત। તો આપણે તફાવત લખવાનો, તો કયો છે? તો કે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ। અથવા તો આપણે જો એ ન લખવું તો એના અર્થમાં શું આવે છે કે તમારી શાળામાં તમે કઈ કઈ રમત રમો છો, તો તેની આપણે યાદી બનાવવાની છે। તો આપણે બંનેના જવાબ હમણાં જોઈશું। તો પેલું આવે છે તફાવત, તો સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ। તો હવે એનો તફાવત આપણે જાણીશું। તો એમાં આવે છે સંયુક્ત કુટુંબમાં પેલું, સંયુક્ત કુટુંબમાં કોણ કોણ રહે? તો દાદા, દાદી, મમ્મી, પપ્પા, કાકા, કાકી, ભાઈ, બહેન બધા સાથે રહે છે। જ્યારે વિભક્ત કુટુંબમાં પેલું તો આપણે જોશું, તો એમાં શું આવે છે? વિભક્ત કુટુંબમાં પતિ, પત્ની અને બાળકો સાથે રહે છે। હવે સંયુક્ત કુટુંબમાં બીજું, સંયુક્ત કુટુંબમાં કામનો બોજ રહેતો નથી, કારણ કે કામ છે એ વેચાઈ જાય છે, જ્યારે વિભક્ત કુટુંબમાં કામનો બોજ રહે છે। હવે ત્રીજું, સંયુક્ત કુટુંબમાં પતિ પત્ની નોકરી કરે તો મુશ્કેલી પડતી નથી, જ્યારે વિભક્ત કુટુંબમાં જો પતિ પત્ની નોકરી કરે તો મુશ્કેલી પડે છે। હવે આવે છે એનો અથવા વાળો પ્રશ્ન અને એનો જવાબ, તમારી શાળામાં તમે કઈ કઈ રમત રમો છો તેની આપણે યાદી બનાવવાની છે। તો આપણે એનો જવાબ લખીશું, તો અમારી શાળામાં અમે નીચે મુજબની રમતો રમીએ છીએ, કબડ્ડી, રોઝબોલ, વોલીબોલ, ક્રિકેટ, દોડ, લીંબુ ચમચી, દેડકા દોડ, ખોખો, લાંબી કૂદ વગેરે જેવી રમતો રમીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો આવે છે પ્રશ્ન નંબર 4, તો નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો। કેટલા લખવાના છે? 8, એના માર્ક્સ કેટલા છે? 8। તો પ્રશ્ન પહેલો, કીડીઓ ક્યાં રહે છે? તો એમનો જવાબ, કીડીઓ દરમાં રહે છે। બીજું, તમારા ગામમાં ક્યાં ક્યાં કારીગરો રહે છે? તો એમનો જવાબ, અમારા ગામમાં દરજી, કડીઓ, કુંભાર, સુથાર, લુહાર વગેરે જેવા કારીગરો રહે છે। ત્રીજું, ફૂલો વહેંચનાર ક્યાં ક્યાં ફૂલો વેચે છે? તો એમનો જવાબ, ફૂલો વહેંચનાર ગુલાબ, કમળ, જાસૂદ, ચંપો, સૂર્યમુખી વગેરે જેવા ફૂલો વહેંચે છે। હવે ચોથું, કયા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે? તો આપણે પહેલાં પ્રાણીઓના નામ લખશું, ગાય, ભેંસ, બકરી વગેરે બચ્ચાને જન્મ આપે છે, તેમજ જેના કાન બહાર દેખાતા હોય તેમજ તેમના શરીર ઉપર વાળ હોય તેવા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે। હવે આવે છે 5મો પ્રશ્ન, હાથીને શામાં રમવું ગમે છે? તો હાથીને પાણી અને કાદવમાં રમવું ખૂબ જ ગમે છે। હવે આવે છે પ્રશ્ન નંબર 6, સંયુક્ત કુટુંબ કોને કહેવાય? તો જે કુટુંબમાં દાદા, દાદી, મમ્મી, પપ્પા, કાકા, કાકી, ભાઈ, બહેન એક સાથે રહેતા હોય તેવા કુટુંબને સંયુક્ત કુટુંબ કહે છે। 7મો પ્રશ્ન, કબડ્ડીની રમતને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એમનો જવાબ, કબડ્ડીની રમતને હુતુ તુતુ, હાડુડુ, ચૂકીટકીટ વગેરે જેવા નામોથી આપણે ઓળખીએ છીએ। જંપોર બીચ ક્યાં આવેલો છે? તો જંપોર બીચ દમણના દરિયા કિનારે આવેલો છે। હવે આવે છે પ્રશ્ન નંબર 9, સાંજે દરિયા કિનારે રિયાએ શું જોયું? તો એમનો જવાબ, સાંજે દરિયા કિનારે રિયાએ રંગબેરંગી આકાશ જોયું અને સૂરજને દરિયાના પાણીમાં ડૂબતો જોયો। હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 10,
રતને દાદાની વાડીમાં શું શું જોયું? તો એમનો જવાબ, રતને દાદાની વાડીમાં વિવિધ ફૂલો, શાકભાજીના છોડ વેલા જોયા, તેમજ અનાજ કઠોળના છોડ પણ જોયા અને ઊંચા ઊંચા ઝાડ પણ જોયા હતા. પ્રાણીઓના કાનનું શું કાર્ય છે? તો એમનો જવાબ, પ્રાણીઓના કાનની મદદથી તેઓ સાંભળી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આવે છે પ્રશ્ન નંબર 5. તો નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, કોઈ પણ 4. તો એ જવાબ આપણે થોડાક વિસ્તારથી લખવાના છે. તો એમાં આવે છે પ્રશ્ન નંબર 1, મૂળનું શું કાર્ય છે? તો એમનો જવાબ, વનસ્પતિના જુદા જુદા ભાગોમાં મૂળ પણ એક ભાગ છે. તે વનસ્પતિને આધાર આપવાનું કાર્ય કરે છે અને જમીનમાંથી પાણી મેળવી અને પ્રકાંડ મારફતે વનસ્પતિના વિવિધ ભાગોમાં પહોંચાડવાનું કાર્ય કરે છે. હવે આવે છે એમાં બીજો પ્રશ્ન, રમતો રમવાથી આપણને શો ફાયદો થાય છે? તો એમનો જવાબ, રમતો રમવાથી આપણું શરીર ચપળ અને તંદુરસ્ત બને છે. આપણામાં શિસ્ત અને ખેલદિલીની સંઘભાવના તેવા ગુણો વિકસે છે અને આપણામાં વિવિધ કૌશલ્યોનું ઘડતર થાય છે. હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 3, રેલવેના સમયપત્રકમાં કઈ કઈ બાબત વિગતો આપેલી હોય છે? તો એમનો જવાબ, દરેક ટ્રેનનો માર્ગ વિશેની વિગત હોય છે, માર્ગમાં આવતા દરેક સ્ટેશનની વિગત હોય છે, ટ્રેન કેટલા વાગે ઉપડશે અને કેટલા વાગે પહોંચશે તેની પણ વિગતો હોય છે. પ્રથમ સ્ટેશનથી ક્રમમાં આવતા સ્ટેશન વચ્ચેના અંતરની પણ વિગત આપેલી હોય છે. હવે મિત્રો આવે છે પ્રશ્ન નંબર 4, તમને ગમતા પ્રાણી વિશે 4-5 વાક્ય લખો. તો આપણે એનો જવાબ લખીશું, ગાય મને ખૂબ જ ગમે છે, ગાય મારું પ્રિય પ્રાણી છે, ગાય આપણને દૂધ આપે છે, ગાયને 4 પગ હોય છે, એક લાંબી પૂંછડી હોય છે અને ગાયના છાણનું ખાતર બને છે. મિત્રો આવે છે પ્રશ્ન નંબર 5, પ્રાણીઓને ટોળામાં રહેવાથી ક્યાં ક્યાં લાભ થાય છે? તો એમનો જવાબ કે મુશ્કેલીના સમયે એકબીજાને મદદરૂપ થાય છે, કોઈ અન્ય પ્રાણીઓ તેમના ઉપર હુમલો કરે તો બધા પ્રાણીઓ ભેગા મળીને તેમનો સામનો કરે છે, તેમજ પ્રાણીઓ તેમના બચ્ચાની સાર સંભાળ પણ એમાં ટોળામાં રાખી શકે છે. હવે મિત્રો આવે છે પ્રશ્ન નંબર 6, વૃક્ષો આપણા મિત્રો સાથી કહેવાય છે? તો એમનો જવાબ, કારણ કે વૃક્ષો હવાને શુદ્ધ રાખે છે, તેઓ આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડે છે, વૃક્ષ આપણને ખોરાક, લાકડું, છાયણો વગેરે જેવી વસ્તુઓ આપે છે અને આમ અનેક રીતે ઉપયોગી હોવાથી વૃક્ષો આપણા મિત્રો છે. હવે આવે છે પ્રશ્ન નંબર 7, જંગલમાંથી પસાર થતાં શું કાળજી રાખશો? તો એમનો જવાબ, જંગલમાંથી ઘણા પ્રાણીઓ રહેતા હોય છે અને પ્રાણીઓ આપણા પર હુમલો ન કરે તેની આપણે સાવચેતી રાખવી જોઈએ, તેમજ જંગલમાં ગમે તેવા ફળો આપણે ખાવા જોઈએ નહીં અને જંગલમાં ગમે ત્યાં આપણે ફળો ઝેરી હોય અને ખાઈએ તો આપણે એમ કે નુકસાન કરે. એટલે જંગલમાંથી પસાર થતાં જોવું જોઈએ કે સાપ, વીછી અને અન્ય કોઈ જીવજંતુઓથી આપણે સંભાળીને રહેવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પેપર સોલ્યુશન પૂરું થાય છે. થેન્ક યુ.